नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने हवा में ध्वनि तरंगों की झड़प शोधवा माटे नु न्यूटन नु सूत्र मेळव्यो अने त्यार बाद न्यूटन नु जे सूत्र हतु एमा लाप्लासे करेलो सुधारो आपने जोयो अने छेले आपने संपातपणानो सिद्धांत लखी अने समझाव्यो, साथे साथे आपने संपातपणाना सिद्धांतनी गणितीय रजूआत पण करेली बराबर। त्यार पछी આજનો આપણો પ્રશ્ન કંઈક આવો છે કે તણાવવાળી દોરી પર પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી સ્થાનાંતરણનું સમીકરણ મેળવો। પ્રશ્ન શું પૂછેલો છે કે તણાવવાળી દોરી પર પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી સ્થાનાંતરણનું સમીકરણ મેળવવાનું છે બરાબર। આ પ્રશ્નની અંદર આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ આપણે લખીએ કે તણાવવાળી દોરીમાં પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોનો વિચાર કરો કે જેમની કોણીય આવૃત્તિ ઓમેગા, કોણીય તરંગ સંખ્યા કે તથા તરંગ લંબાઈ લેમ્ડા સમાન હોય બરાબર। તણાવવાળી દોરીમાં પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોનો વિચાર કરવાનો છે। એવા બે પ્રગામી હાર્મોનિક તરંગો આપણે વિચારવાના છે કે જેમની કોણીય આવૃત્તિ ઓમેગા, કોણીય તરંગ સંખ્યા કે તથા તરંગ લંબાઈ લેમ્ડા સમાન હોય બરાબર। આ બંને તરંગોની ઝડપ સમાન હશે, પરંતુ આ બંને તરંગોની ઝડપ સમાન હશે પરંતુ કળામાં કંઈક તફાવત હશે બરાબર। જે બે પ્રગામી હાર્મોનિક તરંગો આપણે વિચાર્યા છે એમની ઝડપ સમાન હશે પરંતુ એ બંને પ્રગામી હાર્મોનિક તરંગોની કળામાં કંઈક તફાવત હશે બરાબર છે। ધારો કે આ બંને પ્રગામી તરંગનો કંપ વિસ્તાર સમાન છે અને તેઓ ધન x ની દિશામાં ગતિ કરે છે અથવા તો પ્રસરણ પામે છે। બંને પ્રગામી તરંગોનો કંપ વિસ્તાર સમાન છે અને તેઓ ધન x ની દિશામાં ગતિ કરે છે। ધારો કે y1xt સ્થાનાંતર ધરાવતા પ્રગામી તરંગની કળા, પ્રારંભિક કળા આપણે લખીએ, પ્રારંભિક કળા શૂન્ય છે તથા y2xt સ્થાનાંતર ધરાવતા પ્રગામી તરંગની પ્રારંભિક કળા phi છે બરાબર। બે પ્રગામી તરંગો આપણે વિચાર્યા છે એમાંથી એકનું સ્થાનાંતર
y1xt અને બીજાનું સ્થાનાંતર y2xt છે. y1xt સ્થાનાંતર ધરાવતા પ્રગામી તરંગની પ્રારંભિક કળા શૂન્ય છે અને y2xt સ્થાનાંતર ધરાવતા પ્રગામી તરંગની પ્રારંભિક કળા કેવી છે? ફાઈ છે. હવે આપણી પાસે પ્રગામી તરંગનું સમીકરણ છે. પ્રગામી હાર્મોનિક તરંગના સમીકરણ કયું છે? yxt બરાબર a sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi પરથી આપણે y1xt માટે શું લખી શકીએ? તો કે y1xt બરાબર a sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi આવે. પણ y1xt સ્થાનાંતર ધરાવતા પ્રગામી તરંગની પ્રારંભિક કળા કેવી છે? શૂન્ય. એટલે અહીંયા આપણે phi દર્શાવતા નથી. સમીકરણ નંબર 1 ખ્યાલ આવે છે? પ્રગામી હાર્મોનિક તરંગના સમીકરણ yxt બરાબર a sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi પરથી y1xt બરાબર a sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi આવે. પણ આપણે પ્રારંભિક કળા કેવી લીધી છે? પ્રથમ પ્રગામી તરંગ માટે શૂન્ય બરાબર. બીજા માટે લખવું હોય તો શું લખી શકાય? તો કે y2xt બરાબર a sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi. કારણ કે y2xt સ્થાનાંતર ધરાવતા પ્રગામી તરંગ માટે પ્રારંભિક કળા કેટલી છે? phi છે બરાબર. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર આપણે લખીએ. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર શું લખાશે? પરિણામી સ્થાનાંતર તો કે yxt આ પરિણામી સ્થાનાંતર છે. એના બરાબર પ્રથમ જે પ્રગામી તરંગ છે એનું સ્થાનાંતર કેટલું છે? તો કે y1xt પ્લસ, કારણ કે સંપાતપણાનો સિદ્ધાંત છે પરિણામી સ્થાનાંતર આપણે લખવું હોય તો બંને સ્થાનાંતરોનો સરવાળો કરવો પડે, પ્લસ શું આવશે? y2xt. તો yxt બરાબર y1xt એની કિંમત શું છે? તો કે a sin kx માઈનસ ઓમેગા t પ્લસ y2xt એટલે શું લખાય? તો કે a sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi. હવે આ બંને પદમાંથી આપણે a કોમન કાઢી લઈએ તો આના બરાબર a કોમન કૌંસમાં શું લખાશે? sin kx માઈનસ ઓમેગા t પ્લસ a કોમન નીકળી ગયો, વધ્યું શું? તો કે sin kx માઈનસ ઓમેગા t પ્લસ phi. હવે અહીંયા ત્રિકોણમિતિનું એક સૂત્ર બને છે. આ જે પ્રથમ પદમાં sin નો જે ખૂણો છે એને હું કહું છું c અને બીજા પદમાં sin નો જે ખૂણો છે એને હું કહું છું d. સૂત્ર કયું છે એ ખાસ જોજો. સૂત્ર આવું છે, sin c plus d આવું હોય બરાબર, sin c plus d તો એના બરાબર શું લખી શકાય? તો કે 2 sin c plus d by 2 into cos c minus d by 2. આ ત્રિકોણમિતિનું સૂત્ર છે કે જ્યારે આપણને આવું આપેલું હોય sin c plus d એના બરાબર શું લખી શકાય? તો કે 2 sin કૌંસમાં c plus d by 2 cos c minus d by 2. તો આપણે લખીએ પરિણામી સ્થાનાંતર yxt બરાબર a કૌંસમાં sin c plus d એટલે એનું સૂત્ર શું થાય? 2 sin
હવે c plus d આપણે લખવાનું છે ચલો c એટલે શું લખાય kx minus omega t plus d એટલે શું છે તો કે kx minus omega t plus 5 આખાના છેદમાં 2 આ પ્રથમ પદ થયું into cos કૌંસમાં c minus d by 2 c એટલે kx minus omega t હવે માઈનસ નિશાની આપણે અહીંયા અંદર ગોણી દઈએ એટલે આ પ્લસ વાળું પદ છે કેવું થઈ જશે માઈનસ આ માઈનસ વાળું પદ એ કેવું થઈ જશે પ્લસ અને આ પ્લસ વાળું પદ એ માઈનસ આખાના છેદમાં 2 બરાબર છે હવે અહીંયા જુઓ આ kx પ્લસ kx માઈનસ ઓમેગા t માઈનસ અને ઓમેગા t પ્લસ આટલું કેન્સલ થઈ જાય હવે જે કાંઈ વધ્યું છે એનું આપણે સાદું રૂપ આપીએ તો પરિણામી સ્થાનાંતર y x t બરાબર a કૌંસમાં 2 પછી sin હવે આ kx / 2 અને આ kx / 2 આ 2 છે ને એ અલગ અલગ આપણે અંશને આપી દઈએ તો શું લખાય આ પ્લસ kx / 2 અને આ પ્લસ kx / 2 એટલે અડધું અડધું શું થઈ જશે આખું એટલે કૌંસમાં લખી આપણે kx પછી આ ઓમેગા t / 2 અને આ ઓમેગા t / 2 એ પણ અડધું અડધું આખું પદ થઈ જશે એટલે માઈનસ ઓમેગા t પ્લસ 5 / 2 ખ્યાલ આવે છે ને પ્રથમ પદના આ જે છેદ છે એમાં 2 છે આ 2 આપણે આખા અંશને ઇન્ડિવિઝ્યુઅલ આપી દઈએ છીએ તો kx / 2 અને kx / 2 એટલે kx માઈનસ ઓમેગા t / 2 માઈનસ ઓમેગા t / 2 એટલે માઈનસ ઓમેગા t પ્લસ 5 / 2 બરાબર આ પ્રથમ પદ ઇન્ટુ cos અહીંયા શું વધ્યું છે માઈનસ 5 / 2 બરાબર હવે આપણે જાણીએ છીએ કે cos એ યુગ્મ વિધેય છે બરાબર એટલે યુગ્મ વિધેયમાં ખૂણાની આગળ જે માઈનસ નિશાની આપેલી છે એ માઈનસ નિશાની વિધેયને લાગુ પડશે નહીં એટલે cos માઈનસ 5 / 2 બરાબર શું લખાશે cos 5 / 2 તો આપણે લખીએ પરિણામી સ્થાનાંતર yxt બરાબર આ 2 ને હું બહાર કાઢી લઉં તો 2a હવે પહેલા લખું છું cos 5 / 2 આ માઈનસ નું પ્લસ તો કામ થઈ ગયું તો કે cos યુગ્મ વિધેય છે એટલા માટે into sin kx minus omega t plus 5 / 2 સમીકરણ નંબર 3 આ જે ત્રીજા નંબરનું સમીકરણ છે એ ધન x અક્ષની દિશામાં ગતિ કરતા પ્રગામી તરંગનું પરિણામી સ્થાનાંતર છે બરાબર સમીકરણ નંબર 3 એ ધન x દિશામાં ગતિ કરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી સ્થાનાંતરનું સમીકરણ છે બરાબર ધન x દિશામાં ગતિ કરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી સ્થાનાંતરનું સમીકરણ આપણને શું મળ્યું yxt બરાબર 2a cos 5 / 2 sin kx - omega t plus 5 / 2 આ પરિણામી તરંગનું જે સ્થાનાંતર છે બરાબર એમાં આવૃત્તિ અને તરંગ લંબાઈ આ બંને મૂળ જે તરંગ છે એની આવૃત્તિ અને તરંગ લંબાઈ જેટલી જ ધરાવે છે બરાબર છે ફરીવાર પરિણામી સ્થાનાંતરના સમીકરણમાં આવૃત્તિ અને તરંગ લંબાઈ એ મૂળ તરંગની આવૃત્તિ અને તરંગ લંબાઈ જેટલી જ છે માત્ર કળા તફાવત એમાં ફેરફાર થાય છે પરિણામી સ્થાનાંતરમાં કળા તફાવત કેટલો મળે છે આપણને 5 / 2 મળે છે બરાબર તો આ વાત થઈ ગઈ તણાવવાળી દોરી પર પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી સ્થાનાંતરનું સમીકરણ તો એ છે આ સમીકરણ નંબર 3 એમાં આવૃત્તિ અને તરંગ લંબાઈ એ મૂળ તરંગની આવૃત્તિ અને તરંગ લંબાઈ જેટલી જ છે પરંતુ કળા તફાવત કેટલો મળે છે 5 / 2 મળે છે બરાબર
જોઈ લો આખો પ્રશ્ન વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળ વધીએ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે તણાવ વાળી દોરીમાં બે પ્રગામી હાર્મોનિક તરંગોનું પરિણામી તરંગના કંપ વિસ્તારની નોંધપાત્ર બાબતો જણાવો બરાબર છે પ્રશ્ન શું છે તો કે તણાવ વાળી દોરીમાં બે પ્રગામી હાર્મોનિક તરંગોનું પરિણામી તરંગના કંપ વિસ્તારની નોંધપાત્ર બાબતો જણાવો તો આના આગળના પ્રશ્નમાં આપણે તણાવ વાળી દોરીમાં પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગના પરિણામી તરંગનું સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર મેળવ્યું એ સૂત્ર શું હતું તો કે y x t બરાબર 2a cos phi by 2 sin kx minus omega t plus phi by 2 એ સૂત્ર લખી અને પછી આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ આપણે લખીએ કે તણાવ વાળી દોરીમાં પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી તરંગનું સ્થાનાંતર નીચેના સમીકરણ વડે દર્શાવાય છે બરાબર કયું સમીકરણ છે તો કે y x t બરાબર 2a cos phi by 2 sin kx minus omega t plus phi by 2 હવે આવા બંને પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપ વિસ્તાર એ બે ઘટક તરંગોના કળા તફાવત phi ના વિધેય તરીકે દર્શાવી શકાય બરાબર આવા બે પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપ વિસ્તાર બે ઘટક તરંગોના કળા તફાવત phi ના વિધેય તરીકે દર્શાવી શકાય બરાબર બે પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપ વિસ્તાર એ બે ઘટક તરંગોના કળા તફાવતના વિધેય તરીકે દર્શાવી શકાય ધેરફોર પરિણામી કંપ વિસ્તાર કઈ રીતે લખી શકાય તો કે કંપ વિસ્તારને કળા તફાવત phi ના વિધેય સ્વરૂપે લખવાનું છે તો આપણે આવી રીતે લખી શકીએ a phi બરાબર કંપ વિસ્તાર કેટલો છે તો કે sin ની સાથે જે પદ ગુણાકારમાં છે એ એનો કંપ વિસ્તાર થશે તો a phi બરાબર 2a cos phi by 2 તો આપણે કળા તફાવતના વિધેય સ્વરૂપે આપણે બે પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપ વિસ્તાર દર્શાવેલો છે a phi બરાબર 2a cos phi by 2 હવે જો બે પ્રગામી તરંગો સમાન કળામાં હોય તો એમનો કળા તફાવત છે કેવો થશે 0 બરાબર ત્યારે સ્થાનાંતરનું સમીકરણ શું થાય એ આપણે લખીએ જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગો સમાન કળામાં હોય તો કળા તફાવત phi બરાબર 0 હોય બે પ્રગામી તરંગો વચ્ચેની કળા સમાન હોય તો કળા તફાવત કેવો થાય 0 થાય ત્યારે આપણે આ સ્થાનાંતરનું સમીકરણ શું લખી શકીએ તો કે y x t બરાબર 2a cos phi by 2 phi ની જગ્યાએ તમે 0 મૂકો તો cos 0 એટલે 1
એટલે cos phi by 2 એટલે 1 થઈ ગયો એ પદ લખતા નથી આપણે into sin કૌંસમાં kx ωt અને આ plus phi by 2 phi ની જગ્યાએ 0 મૂકો તો આખું પદ કેવું થઈ જશે 0 બરાબર છે તો જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગો સમાન કળામાં હોય તો કળા તફાવત phi બરાબર 0 એટલે શૂન્ય થાય ત્યારે સ્થાનાંતરનું સમીકરણ yxt બરાબર 2a sin kx ωt બરાબર હવે આ જે સ્થાનાંતર છે એનો પરિણામી કંપ વિસ્તાર કેટલો છે તો કે જેનો પરિણામી કંપ વિસ્તાર a બરાબર કેટલો તો કે sin ની સાથે જે ગુણાકારમાં છે એ કંપ વિસ્તાર તો આ જે સ્થાનાંતર છે એનો પરિણામી કંપ વિસ્તાર a બરાબર 2a છે જે મહત્તમ શક્ય કંપ વિસ્તાર છે જે મહત્તમ શક્ય કંપ વિસ્તાર છે બરાબર હવે જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગોનો કળા તફાવત phi બરાબર pi હોય ત્યારે સ્થાનાંતર શું થાય એ આપણે લખીએ જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગોનો પ્રગામી હાર્મોનિક તરંગોનો કળા તફાવત phi બરાબર pi હોય ત્યારે પરિણામી તરંગનું ત્યારે પરિણામી તરંગનું દરેક સ્થાને બધા જ સમય માટે સ્થાનાંતર કેવું થાય શૂન્ય થાય બરાબર જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગોનો કળા તફાવત phi બરાબર pi હોય ત્યારે પરિણામી તરંગનું દરેક સ્થાને બધા જ સમય માટે સ્થાનાંતર શૂન્ય થાય કઈ રીતે ખબર પડે સ્થાનાંતર શૂન્ય થાય તો આ જે સ્થાનાંતરનું સમીકરણ છે એમાં આપણે phi ની કિંમત મૂકીએ તો y x t બરાબર 2a cos phi by 2 પણ phi ની જગ્યાએ શું મૂકવાનું pi તો cos pi by 2 ખ્યાલ આવે છે ને અહીંયા phi છે કે આપણે શું મૂકવાનું છે pi કારણ કે બે પ્રગામી તરંગો વચ્ચેનો કળા તફાવત phi બરાબર pi છે into sin kx minus omega t plus pi by 2 તો y x t બરાબર શું થાય શૂન્ય થાય શું કામ y x t બરાબર શૂન્ય તો કે અહીંયા cos pi by 2 છે cos pi by 2 એટલે cos 90 અને cos 90 ની કિંમત કેટલી છે 0 તો 0 ની સાથે કોઈ પણ પદ ગુણાકારમાં હોય આખું પદ કેવું થઈ જાય 0 થઈ જાય તેથી y x t બરાબર શું થશે 0 આમ જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગોનો કળા તફાવત phi બરાબર pi હોય ત્યારે પરિણામી તરંગનું દરેક સ્થાને બધા સમય માટે સ્થાનાંતર કેવું થશે શૂન્ય થશે બરાબર અને જ્યારે બંને પ્રગામી હાર્મોનિક તરંગો સમાન કળામાં હોય ત્યારે કળા તફાવત શૂન્ય હોય ત્યારે પરિણામી તરંગનું સ્થાનાંતર y x t બરાબર 2a sin kx ωt બરાબર છે તો આ પરિણામી તરંગના કંપ વિસ્તારની બે નોંધપાત્ર બાબતો છે જોઈ લો આખો પ્રશ્ન વ્યવસ્થિત પછી આપણે આગળ વધીએ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે વ્યતિકરણ એટલે શું તેના પ્રકારો લખીને વ્યાખ્યાયિત કરો તો સૌપ્રથમ આપણે વ્યતિકરણની વ્યાખ્યા લખીએ અને ત્યાર પછી આપણે એના પ્રકારો લખીને સમજીએ તો વ્યતિકરણ કોને કહેવાય તો કે બે તરંગોના સંપાતીકરણની ઘટનાને બે તરંગોના સંપાતીકરણની ઘટનાને વ્યતિકરણ કહે છે કોઈ માધ્યમમાં
બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય છે તો બે તરંગોના સંપાત થવાની ઘટનાને શું કહે છે વ્યતિકરણ કહે છે વ્યતિકરણના બે પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર છે સહાયક વ્યતિકરણ અને બીજો પ્રકાર છે વિનાશક વ્યતિકરણ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ એ બે વ્યતિકરણના પ્રકારો છે હવે આપણે પહેલા સમજીએ સહાયક વ્યતિકરણ સહાયક વ્યતિકરણ એની વ્યાખ્યા શું થાય સહાયક વ્યતિકરણની તો કે જો કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ અથવા કોઈ એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય ત્યારે પરિણામી તરંગના કંપ વિસ્તારનો સરવાળો થાય આવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે સહાયક વ્યતિકરણ કહે છે બરાબર ખાસ સમજી લેજો સહાયક વ્યતિકરણની વ્યાખ્યા શું છે તો કે જો કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ અથવા કોઈ એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય ત્યારે પરિણામી તરંગના કંપ વિસ્તારનો સરવાળો થાય આવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે આકૃતિની મદદથી આપણે સહાયક વ્યતિકરણ સમજીએ જો એક તરંગ તો અહીંયા આપણે દર્શાવેલું છે બીજો તરંગ એના ઉપર જ હું દર્શાવું છું ત્રુટક રેખા વડે બરાબર તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ અને ગર્ત ઉપર બીજા તરંગનું ગર્ત સંપાત થયેલું છે બરાબર છે તો અહીંયા બે તરંગો એકબીજા ઉપર સંપાત થયેલા છે બંને તરંગોના શૃંગ અને બંને તરંગોના ગર્ત એકબીજા ઉપર સંપાત થયેલા છે તો આ જે આપણને પરિણામી તરંગ મળે છે એ પરિણામી તરંગોના કંપ વિસ્તારનો શું થશે સરવાળો અને કંપ વિસ્તારનો સરવાળો થાય તો આ બે તરંગોના કંપ વિસ્તાર કરતા પરિણામી તરંગોનો કંપ વિસ્તાર છે એ વધી જાય બરાબર છે તો પરિણામી તરંગ એ અહીંયા મેં બાજુની આકૃતિમાં દર્શાવેલું છે તમે અહીંયા જોઈ શકો છો કે બંને તરંગો એકબીજા ઉપર સંપાત થયેલા છે તો આ જે કંપ વિસ્તાર છે એનો શું થશે સરવાળો અને કંપ વિસ્તારનો સરવાળો થાય એટલે કંપ વિસ્તાર શું થઈ જશે વધી જશે એવી જ રીતે અહીંયા ગર્ત બંને તરંગોના ગર્ત એકબીજા ઉપર સંપાત થયેલા છે તેથી ગર્તમાં પણ કંપ વિસ્તારનો સરવાળો થશે એટલે આ કંપ વિસ્તાર છે એ વધી જશે બરાબર કહેવાનો મતલબ શું છે કે જો કોઈ એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું શૃંગ અથવા કોઈ એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું ગર્ત સંપાત થાય ત્યારે પરિણામી તરંગના કંપ વિસ્તારનો સરવાળો થાય બરાબર એટલે કંપ વિસ્તાર છે એ મૂળ કંપ વિસ્તાર કરતા વધી જાય બરાબર એને કહેવામાં આવે છે સહાયક વ્યતિકરણ અને સહાયક વ્યતિકરણમાં આ જે બે તરંગો છે એમની કળા સમાન છે બરાબર છે કળા સમાન હોવાથી કળા તફાવત આપણને કેવો મળે છે શૂન્ય મળે છે બરાબર સહાયક વ્યતિકરણમાં બે તરંગો વચ્ચેનો કળા તફાવત એ શૂન્ય હશે કારણ કે બંને સમાન કળામાં છે ક્લિયર ત્યાર પછી
બીજો એનો પ્રકાર છે વિનાશક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણ એની વ્યાખ્યા શું થાય તો કે જો કોઈ એક તરંગના જો કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગત અથવા કોઈ એક તરંગના ગત પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય ત્યારે પરિણામી તરંગના કંપ વિસ્તારની બાદબાકી થાય આવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે બરાબર સહાયક વ્યતિકરણ કરતા વિનાશક વ્યતિકરણ તદ્દન ઉલટું છે વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા શું છે તો કે જો કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનો ગર્ત અથવા કોઈ એક તરંગના ગર્ત પર બીજા તરંગનો શૃંગ સંપાત થાય ત્યારે પરિણામી તરંગના કંપ વિસ્તારની બાદબાકી થાય આવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે અહીંયા બે તરંગો એકબીજા ઉપર સંપાત થયેલા છે આ પ્રથમ તરંગ છે રેડ પેન વડે દર્શાવેલું છે અને ત્રુટક રેખા વડે દર્શાવેલું આ બીજું તરંગ છે બરાબર પ્રથમ તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું ગર્ત છે તમે એમ પણ બોલી શકો કે પ્રથમ તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું શૃંગ છે તો જો કોઈ એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું ગર્ત અથવા કોઈ એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું શૃંગ સંપાત થાય ત્યારે પરિણામી જે તરંગ મળે છે એ પરિણામી તરંગના કંપ વિસ્તારની બાદબાકી થાય બરાબર છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આનો કંપ વિસ્તાર પ્લસ છે આનો કંપ વિસ્તાર માઇનસ છે એવી જ રીતે આ કંપ વિસ્તાર માઇનસ આ કંપ વિસ્તાર પ્લસ જ્યારે બંને એકબીજા ઉપર સંપાત થશે ત્યારે શું થશે તો કે પરિણામી જે સ્થાનાંતર મળે છે એ આપણને શૂન્ય મળશે બરાબર છે કારણ કે કંપ વિસ્તારની બાદબાકી થાય છે તો પરિણામી સ્થાનાંતર શૂન્ય મળે તો અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું તરંગ પ્રસરણ પામતું જોવા મળશે નહીં કારણ કે વિનાશક વ્યતિકરણમાં સામસામા તરંગ બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખે એટલે તરંગ પ્રસરણ તમને વિનાશક વ્યતિકરણમાં જોવા મળે નહીં બરાબર છે અને આ બંને તરંગો એમની વચ્ચેનો જે કળા તફાવત છે કેટલો છે phi બરાબર pi / 2 કારણ કે આ બંને સમાન કળામાં નથી એટલે એમની વચ્ચેનો કળા તફાવત phi બરાબર pi / 2 છે તો આવું જે વ્યતિકરણ છે એને શું કહેવામાં આવે છે વિનાશક વ્યતિકરણ સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તારનો સરવાળો થાય અને વિનાશક વ્યતિકરણમાં કંપ વિસ્તારની બાદબાકી થાય સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તાર એ મૂળ કંપ વિસ્તાર કરતા મહત્તમ બને અને વિનાશક વ્યતિકરણમાં કંપ વિસ્તાર કેવો થઈ જાય શૂન્ય થઈ જાય બરાબર છે સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે એમ કહી શકીએ કે બે પ્રગામી હાર્મોનિક તરંગોનું જે પરિણામી તરંગ છે એમનો કંપ વિસ્તાર અને કળા તફાવત તમે જોઈ શકો છો કે સહાયક વ્યતિકરણમાં 0 છે અને વિનાશક વ્યતિકરણમાં pi / 2 છે એના ઉપર પરિણામી તરંગનો આધાર રહેલો છે ફરીવાર સંપાતપણાના સિદ્ધાંત મુજબ બે પ્રગામી હાર્મોનિક તરંગોનું પરિણામી તરંગ એ કોના ઉપર આધાર રાખે છે એક તો તરંગના કંપ વિસ્તાર ઉપર અને બીજું તરંગના કળા તફાવત ઉપર જે સહાયક વ્યતિકરણમાં કળા તફાવત 0 છે અને વિનાશક વ્યતિકરણમાં કળા તફાવત pi / 2 છે બરાબર છે તમે 12th ની અંદર પણ ભણશો આ વસ્તુ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ વિશે બરાબર ચેપ્ટર નંબર 10 ની અંદર તો વ્યતિકરણ એટલે શું તો કે બે તરંગોના સંપાતીકરણની ઘટનાને વ્યતિકરણ કહે છે
એના બે પ્રકાર છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ આ બંનેની વ્યાખ્યાઓ અને આકૃતિ દ્વારા સમજૂતી જોજો એક વખત વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળ વધીએ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે તરંગોનું પરાવર્તન અને વક્રીભવન સમજાવો આ ટોપિક તમારા માટે નવો નથી તમે ધોરણ 10 માં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજી ગયા છો બરાબર અને હવે આપણને ખબર છે કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે બરાબર નરી આંખે તમે પ્રકાશના કિરણને જુઓ તો એ કેવું દેખાય છે સીધી રેખામાં ગતિ કરતું હોય એવું દેખાય પણ જો તમે એને શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જુઓ તો પ્રકાશનું કિરણ પણ તરંગ સ્વરૂપે દેખાય છે બરાબર છે એટલે અહીંયા શબ્દ ફેરવી નાખ્યો છે અહીંયા શું કીધું છે તરંગોનું પરાવર્તન અને વક્રીભવન સમજાવો તમે ત્યાં આગળ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પણ કહી શકો છો બરાબર છે સૌપ્રથમ આપણે પરાવર્તનની વ્યાખ્યા જોઈએ તરંગ માટે શું છે પરાવર્તનની વ્યાખ્યા કોઈ સ્પંદન કે તરંગ જ્યારે કોઈ સીમા પર પહોંચે અને સીમા પાસેનું બીજું માધ્યમ દ્રઢ હોય તો આ સ્પંદન કે તરંગ પાછું ફરે છે તેને તરંગનું પરાવર્તન કહે છે અથવા સરળ શબ્દમાં તમારે પરાવર્તનની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય તો કે દ્રઢ માધ્યમ એટલે કે આધાર પાસેથી તરંગના પાછા ફરવાની ઘટનાને તરંગનું પરાવર્તન કહે છે દ્રઢ માધ્યમ અથવા તો આધાર પાસેથી તરંગના પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહે છે બરાબર છે પરાવર્તનની આકૃતિ અહીંયા બાજુમાં દોરેલી છે ખાસ સમજી લેજો આકૃતિમાં આ જે છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે જેને વ્યાખ્યામાં શબ્દ વાપરેલો છે સીમા અથવા તો આધાર આ સીમાથી ઉપરનું જે માધ્યમ છે હવા છે અને નીચેનું માધ્યમ છે કેવું છે કાચ હવા સ્થિતિસ્થાપક માધ્યમ છે અને કાચ એ દ્રઢ માધ્યમ છે ખરેખર તો આપણે શું કર્યું છે તો કે હવામાં એક સમતલ અરીસો મૂકી દીધો છે સમતલ અરીસો જેની એક સપાટી કોટિંગ કરેલી હોય બરાબર છે તમે ચહેરો જોવા માટે જે અરીસાનો ઉપયોગ કરો છો એ સમતલ અરીસો છે જેની પાછળની સાઈડ છે એ કોટિંગ કરેલું હોય છે કોઈ રંગનું બરાબર છે તો એવો એક સમતલ અરીસો એ આપણે અહીંયા હવાના માધ્યમમાં મૂકેલો છે એટલે ઉપરનું માધ્યમ હવા પછી આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી એટલે કે સીમા કે જેને આપણે આધાર તરીકે ઓળખીએ છીએ અને બીજું માધ્યમ એ કાચ છે એટલે કયું દ્રઢ માધ્યમ છે બરાબર અને ઉપરનું હવાવાળું જે માધ્યમ છે કેવું છે સ્થિતિસ્થાપક હવે પ્રકાશનું તરંગ એ આપણે આપાત કરીએ છીએ બે માધ્યમને છૂટી પાડતી સીમા ઉપર પણ આ સીમા પરનું બીજું માધ્યમ દ્રઢ હોવાથી આપાત પ્રકાશ તરંગ એ આપાત બિંદુ પાસેથી પાછું ફરે છે બરાબર છે અને આ પાછું ફરતું પ્રકાશનું તરંગ છે એને શું કહેવામાં આવે છે પરાવર્તિત તરંગ કહે છે તો કોઈ માધ્યમ કે આધાર પાસેથી પ્રકાશના તરંગની પાછા ફરવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે પરાવર્તન કહે છે બરાબર આપાત તરંગ અને પરાવર્તિત તરંગો પરાવર્તનના સામાન્ય નિયમોનું પાલન કરે છે આ આપાત તરંગ અને આ પરાવર્તિત તરંગ એ તરંગના પરાવર્તન માટેના બે સામાન્ય નિયમો છે એનું પાલન કરે છે પરાવર્તનના બે નિયમો કયા કયા તો કે એક તો આપાત કોણ અને બીજો પરાવર્તન કોણ બંને કેવા હોય છે સમાન હોય છે બરાબર તમને યાદ હોય તો ધોરણ 10 માં તમે આ જે આપાત કોણ છે એને થીટા આઈ વડે દર્શાવતા હતા અને પરાવર્તન કોણને થીટા આર વડે દર્શાવતા હતા તો પહેલો જે નિયમ છે એ કયો થાય થીટા આઈ બરાબર થીટા આર બીજો નિયમ કયો હતો તો કે આપાત તરંગ પરાવર્તિત તરંગ પછી બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર દોરેલો લંબ અને આપાત બિંદુ આ બધા જ એક જ માધ્યમમાં હોય છે બરાબર આ બંને તરંગોના પરાવર્તન માટેના સામાન્ય નિયમો છે જે અહીંયા પણ આપણે લાગુ પાડી શકીએ ત્યાર પછી આગળ જોઈએ જો સીમા સંપૂર્ણ દ્રઢ ન હોય અથવા બે જુદા જુદા સ્થિતિસ્થાપક માધ્યમોની આંતર સપાટી હોય તો આપાત તરંગનો થોડો ભાગ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ બીજા માધ્યમમાં પસાર થાય છે હવે આપણને શું કીધું છે કે આ જે બીજું માધ્યમ છે એ સંપૂર્ણ દ્રઢ ન હોય બરાબર મતલબ કે બંને માધ્યમો સ્થિતિસ્થાપક હોય તો આપાત તરંગનો થોડો ભાગ છે પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ એ બીજા માધ્યમમાં પ્રવેશે છે
તો અહીંયા બીજી આકૃતિમાં બંને સ્થિતિસ્થાપક માધ્યમો મે દર્શાવેલા છે ઉપર હવા છે અને નીચે પાણી છે અને આ જે બ્લેક લાઈન છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી અથવા તો આપણા શબ્દમાં અહીંયા જે વાપરેલો છે એ સીમા અથવા તો આધાર તરીકે એને ઓળખી શકીએ તો જ્યારે બંને માધ્યમો સ્થિતિસ્થાપક હોય ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર જ્યારે પ્રકાશનો તરંગ આપાત થાય છે ત્યારે આપાત પ્રકાશના તરંગનો થોડો ભાગ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ છે એ બીજા માધ્યમમાં પ્રવેશે છે બરાબર જો તરંગ બે જુદા જુદા માધ્યમોની સીમા પર ત્રાંસુ આપાત થાય ત્યારે તે જ તરંગ બીજા માધ્યમમાંથી પસાર થાય છે તેને તરંગનું વક્રીભવન કહે છે અને બીજા માધ્યમમાંથી પસાર થતા તરંગને વક્રીભૂત તરંગ કહે છે બરાબર છે બે માધ્યમને છૂટી પાડતી આ સપાટી ઉપર આપણે તરંગ કેવો આપાત કરીએ છીએ ત્રાંસુ ત્યારે આ ત્રાંસુ આપાત કરેલું પ્રકાશનું તરંગ એ બીજા માધ્યમમાં પ્રવેશે છે અને આ જે આપાત બિંદુ છે ત્યાંથી તરંગ એ સહેજ વાકું વળે છે આ વાકા વળવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે તરંગનું વક્રીભવન કહે છે તો આ જે આપાત કોણ છે એને આપણે થીટા આઈ વડે દર્શાવીએ અને આ જે ખૂણો છે વક્રીભૂત તરંગે લંબ સાથે બનાવેલો ખૂણો એને વક્રીભૂત કોણ થીટા આર કહે છે બરાબર છે અને આ જે વાકુ વળેલું તરંગ છે એને શું કહેવામાં આવે છે વક્રીભૂત તરંગ કહે છે આપાત અને વક્રીભૂત તરંગો સ્નેલના નિયમનું પાલન કરે છે બરાબર છે આપાત અને વક્રીભૂત તરંગો શેનું પાલન કરે છે સ્નેલના નિયમ સ્નેલના નિયમો બે હતા એક હતું n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2 અથવા તો તમે એને એમ કહી શકો n1 sin થીટા i બરાબર n2 sin થીટા r બરાબર આ પ્રથમ માધ્યમ છે એનો વક્રીભવનાંક n1 છે બીજા માધ્યમનો વક્રીભવનાંક n2 છે આપાત કોણ થીટા i છે અને વક્રીભૂત કોણ થીટા r છે તો n1 sin થીટા i બરાબર n2 sin થીટા r એને આપણે સ્નેલનો નિયમ કહીએ છીએ બરાબર છે પછી આપણે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર એ પણ કેવો હોય છે અચળ હોય છે બરાબર sin i ના છેદમાં sin r બરાબર અચળ એ પણ સ્નેલનો નિયમ છે તો અહીંયા સ્નેલના નિયમોનું પાલન આ પ્રકાશના તરંગોનું વક્રીભવન કરે છે બરાબર તો આ વાત થઈ ગઈ તરંગોનું પરાવર્તન અને વક્રીભવન વ્યવસ્થિત આખો પ્રશ્ન જોઈએ બરાબર છે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજના આ ચારે ચાર પ્રશ્નો વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો ન સમજણ પડે ત્યાં પૂછી લેજો બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તરંગોના પરાવર્તન વિશે વધારે ડિટેલમાં માહિતી મેળવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત